ખરેખર ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર જન્માષ્ટમી તહેવાર પહેલા રાતોરાત લેવાયા અહીં ત્રણ મોટા નિર્ણયો આ ઉપરાંત અહીં મોબાઈલ પર પણ લાગ્યો પ્રતિબંધ તો ગુજરાતીઓ જાણી લો નહીતર થશે મોટી મુશ્કેલી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો જન્માષ્ટમી તહેવાર અને રાતોરાત લેવાયો પહેલો મોટો નિર્ણય યાત્રાધામ શામળાજીએ જન્માષ્ટમી નિમિત્તે યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળતી હોય છે આઠમ ભરવા માટે લાખો લોકોની સંખ્યામાં ગુજરાત તેમજ રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ભક્તોની અગવડતા ન પડે તે માટે હિંમતનગર એસટી વિભાગે વધારાની 70 બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ નડિયાદ વડોદરા ગાંધીનગર બાયડ સહિત રૂટ પર બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે આગળના ચિંતાજનક સમાચાર જન્માષ્ટમી તહેવાર પહેલા આરોગ્ય વિભાગનો મોટો સપાટો જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટ કોર્પોરેશનનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે મેઇન રોડ પર આવેલા શ્રીરામ ગૃહ ઉદ્યોગમાંથી તપાસ કરતા 850 કિલો વાસી ફરસાણ 200 કિલો અખાદ્ય શ્રીખંડ 160 કિલો વાસી મીઠાઈ તેમજ 5500 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે આ ઉપરાંત તપાસ દરમિયાન વોશિંગ સોડાનો ઉપયોગ કરીને લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાનું પણ સામે આવ્યું છે જો કે હાલ ફૂડ વિભાગે માલિકને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે આગળના મહત્વના સમાચાર હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનું ખાસ મહત્વ છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં અવતરિત થયા હતા આ પર્વ દર વર્ષે શ્રાવણ માસના આઠમે ઉજવવામાં આવે છે મથુરા ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે એવામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રોનક બ્રુજમાં જોવા મળશે લાખોની સંખ્યામાં લોકો જન્માષ્ટમી પર અહીં આવે છે અહીં વૃંદાવન જેવી સ્થિતિ બાંકે વિહારી મંદિરમાં ઠાકોરજીના દર્શન કરે છે રાતોરાત જન્માષ્ટમી તહેવાર પર લેવાયો બીજો મોટો નિર્ણય દરરોજ લાખોની સંખ્યામાં લોકો કરે છે દર્શન બાંકે વિહારી મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે વૃંદાવન આવનાર દરેક વખત અહીં દર્શન કરવા જરૂર આવે છે આ જગ્યા પર દરરોજ લાખોની સંખ્યામાં લોકો ઠાકોરજીના દર્શન કરવા આવે છે દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે ભીડને કારણે અવ્યવસ્થા ઊભી થઈ રહી છે ભીડને નિયંત્રણ કરવા માટે પ્રશાસને યોજના બનાવી છે મળતી માહિતી મુજબ દર્શન કરવા રજીસ્ટ્રેશન કરવું પડશે સ્થાનિક પ્રશાસને બાંકે બિહારી સુલભ દર્શન માટે બે વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે ભીડ નિયંત્રણ કરવા માટે બાંકે બિહારીના દર્શન માટે પહેલાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે મંદિરના સેવાદાર અને જિલ્લા પ્રશાસને તેનો પ્રસ્તાવ બનાવીને મોકલ્યો છે એટલું જ નહીં મિત્રો જન્માષ્ટમી તહેવાર પહેલા રાતોરાત લેવાયો ત્રીજો મોટો નિર્ણય ત્યાં જ બીજી તરફ ભીડને કારણે મંદિરમાં અંદર મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે લોકો ઘણા સમય સુધી મોબાઈલ પર ફોટો સેલ્ફી અને રીલ્સ બનાવે છે જેના કારણે ભીડ ભેગી થાય છે આ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે મોબાઈલ પર પ્રતિબંધ મુકાયો છે એટલું જ નહીં મિત્રો વધારાની પ્રાપ્ત વિગત મુજબ ટૂંક સમયમાં લાગુ થશે નવી વ્યવસ્થા સૂત્રો અનુસાર જલ્દી આ બંને વ્યવસ્થા લાગુ થઈ શકે છે એવામાં જન્માષ્ટમી પર વૃંદાવન જતા લોકો માટે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી ત્યાં જવું જોઈએ નહીં તો તમારે દર્શન વગર પરત ફરવું પડશે અને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે